મારું કહેવાનું તાત્પર્ય એ છે, થોડોક આ પોઈન્ટ જરાક સૂક્ષ્મ થતો જાય છે, ડીપમાં લઈ જાઉં છું, પણ જરૂરી એટલા માટે છે કે આજ સુધી બહુ બહુ તમે કર્મ નિર્જરા સુધી પહોંચ્યા, કુસંસ્કારને ખતમ કરવા સુધી નથી પહોંચ્યા. નિર્જરા થવા છતાં અંદરમાં જો કુસંસ્કાર બેઠા હશે તો ગમે તેટલો ધર્મ કરવા છતાં પણ ઠેકાણા નહીં પડે. પ્રત્યેક ધર્મનો ગોલ એક જ હોવો જોઈએ કે મારે મારા કુસંસ્કારોને ખતમ કરવા છે. હું પરમાત્માની પૂજા એટલા માટે કરું છું, મારા શરીરને સાફ રાખવાના મારા કુસંસ્કાર જબરજસ્ત છે, એને ધોવા માટે હવે મેં પરમાત્માની પૂજા ચાલુ કરી. આ આસક્તિ છે કે બીજું કંઈ? ક્યાંક શરીરની આસક્તિ હોય, ક્યાંક રસનેન્દ્રિયની આસક્તિ હોય, ક્યાંક ચક્ષુરેન્દ્રિયની આસક્તિ હોય, આ બધાને ધોવાના છે. માટે આ કુસંસ્કારોને મારે ખતમ કરવા છે, માટે હું તપ કરું છું. તપ શેના માટે? નિજરા માટે નહીં, આ તપ એટલા માટે કરું છું મને અનાદિકાળથી આસક્તિ, આહારની આસક્તિના સંસ્કાર, કુસંસ્કાર પડ્યા છે, એને જો હું ધોઈ નાખું તો શેનાથી ધોવાશે? તપથી. તો કમસે કમ મારે ભવિષ્યમાં કોઈ પણ સારામાં સારી આઈટમ મારી થાળીમાં આવશે ને તો જીભમાંથી ક્યારેક પાણી તો નહીં છૂટ. આ એક એક્ઝામ્પલ છે. દરેક કુસંસ્કારોને ધોવાના છે. આત્મામાં આવા ઢગલા બંધ કુસંસ્કાર પડ્યા છે, અને આજના નથી, અસંખ્ય કાળના નથી, પણ અનંત અનંત કાળના પડ્યા છે. એટલી બધી પ્રેક્ટિસ થયેલી છે ને કુસંસ્કારની, કે જેના કારણે એ જલ્દીથી ધોવાય તેમ નથી. એક જ નાનું એક્ઝામ્પલ, શરીરની સુશીલતા એ કુસંસ્કાર છે, બરાબર છે? મારા સાહેબ વગર તમે કેટલા કિલોમીટર ચાલો છો? વીઆર વગર જલ્દી, વીઆરમાં ન હો તો નથી ચલાતું, બરાબર છે? તમને તરત ટેક્સી, રિક્ષા, બસ, તમારું પ્રાઇવેટ, અને તો ઓલા રે ઉબેર તો છે જ. કેમ? એમ કારણ કે આ કુસંસ્કાર છે, આત્મામાં કુસંસ્કાર. મારે મારા શરીરને જરા પણ કષ્ટ આપવું નથી, એક આટલો ગોબો ના પડવો છે. ઘણા વર્ષી તપ કરે ને એની પહેલા પણ માપી લે અને પછી પણ માપી લે, કેટલો કેટલો ગોબો પડ્યો, 4 કિલો, 6 કિલો, 8 કિલો, બસ પછીના મહિના એને કવર કરવામાં જાય, પાછું જ્યાં હતું ત્યાં આવી જવું છે. શરીરને કષ્ટ આપ્યા વગર તો કોઈ ધર્મ થતો જ નથી. આજ સુધી સુખશીલતાને જ ભોગવી છે. દેહ દુઃખમ મહાફલમ. દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજની વાચનામાં અવારનવાર આ દસવૈકાલિક સૂત્રનું વાક્ય આવે આવે ને આવે, દેહ દુઃખમ મહાફલમ. તમને ખબર છે, પાટણની શિબિર હતી અને એમાં ભર બપોરે દેરાસર દૂર તો શિબિરાર્થીઓ ખુલ્લા પગે જ્યારે જાય ને, એવા ચમચમી જાય, એવા પગ ચમચમી જાય. સાહેબને કહે કે સાહેબ જરા ટાઈમ ચેન્જ કરો ને. કે ઠીક છે, ટાઈમ તો ચેન્જ કરશું, પણ તમને શું થાય છે? સાહેબ પગ બળી જાય છે. એવું જ? તો એક કામ કરું, તમને એક સૂત્ર આપું છું, એ સૂત્રના પ્રભાવે તમને લોકોને પગે નહીં બળે. તો કયું સૂત્ર? પગ તું બળ રે બળ, તું બળે એમાં એમ એમ મારા કર્મ બળે, તું બળે એમ મારા કર્મ બળે. અને પાટણના રોડ ઉપર બપોરે 12 વાગે ખુલ્લા પગે છોકરાઓ બોલતા જાય ને ચાલતા જાય, બોલતા જાય ને ચાલતા જાય. દેહ દુઃખમ મહાફલમ. અનાદિકાળથી આ શરીરને આસક્તિ, આ શરીરની સુક્ષિલતાને પોષવાના ધંધા કર્યા છે, માટે આજે થોડુંક પણ કષ્ટ આપણાથી સહન નથી થતું. કુસંસ્કારને સાફ કરવા હોય સહન કરતા જાઓ, થોડું પણ સહન કરતા જાઓ. આખા દિવસમાં એક વખત વગર લિફ્ટે ચડો છો ખરા? લાઈટ જાય અને ચડવું પડે એ લાચારી કહેવાય, એને ખુમારી ના કહેવાય, સમજ્યા? આ ઘણા છે ને આમ શેખી મારતો, આજે તો ચપ્પલ વગર, પણ કે તો ખરો ચપ્પલ ખોવાઈ ગયા એટલે ચપ્પલ વગર. અને ઘણા તો એવા ઉસ્તાદ હોય, પોતે દેરાસરમાં આવે, પોતાના જાય તો બીજાના પહેરીને રવાનો થઈ જાય, હજુ ફરિયાદ કરતો જાય, મેનેજમેન્ટ બરાબર નથી, પણ તારું શું છે? આ તને કોને ઉખવાડ્યું? કોકના પહેરીને રવાનો થઈ ગયો. તો તમે ચપ્પલ છોડો એ ખુમારી છે, કોક ચોરી જાય ને તમે ખુલ્લા પગે ચાલો એ લાચારી છે. લાચારીના ધર્મ ઘણી વાર કર્યા, લાચારીથી સહન ઘણી વાર કર્યું. આ ભાવ સમજણનો ભાવ મળ્યો છે, ખુમારીથી સહન કરો, થોડું કરો પણ ખુમારીથી કરો. આજે ફૂલ ટાઈમ છે, ઘરેથી બાય વેહિકલ દેરાસર ન જવાય તો શું વાંધો છે? એટલું નક્કી કરો, એવરી સન્ડે ઘરેથી દેરાસર ચાલતા જ જવાનું, પૂજા કરવા ચાલતા જ જવાનું. એક દિવસ, દિવસમાં એક વાર મારે લિફ્ટમાં નહીં જ બેસવાનું, ભલે ચોથે માળે, છઠ્ઠે માળે. મારા સાહેબ તમારા 8મે માળે પધારે તો તમે રાજી? મને હવે મુંબઈ આવું છું ને, ડર બહુ લાગે છે.
એના કરતા અમારા અમદાવાદ સારું, બધા બંગલાવાળા બહુ નીચા, કોઈ છઠ્ઠે સાતમું માળ તો અહીંયા કોઈ ચડવું જ નથી પડ્યું. હાર્ડલી બે ચાર વાર ગયો હોય તો મને યાદ નથી, હવે હવે થાય છે. બાકી બધા બંગલાવાળા નીચે જ. આમ અમારા અમદાવાદમાં એમાં પણ પારડીમાં હું ઘણી વાર કહું કે કોઈ એવો નિયમ લે કે મારા સાહેબના દર્શન ન થાય ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું નહીં નાખવું, એને પોરસી નહીં, નૌકાર સીએ ના કરવી પડે. સમજ્યા તમે? એ છ વાગે આમ બહાર આવે ને તો કોઈ મારા સાહેબ દેરાસર જતા હોય, કોઈક ઉપાશ્રય જતા હોય, કોઈક ક્યાંક જતા હોય, કોઈક વિયાર કરતા હોય, અને કેટલાક તો એટલા સુખી કહેવાય કે એનું ઘર આપણી સામે જ, એ આમ બારીમાંથી આવે, આપણે આમ મથેર વંદાવી મિસકો, એને અપારે નહીં આવવાનું. દિવ્યેશ એને મિસકોલ માર્યો કેવાય, નીચે ઉતરીને અપારામાં આવે એને કોલ કર્યો કેવાય, ઘરમાંથી જ મથેર વંદાવે, આપણે કહેવાનું ધર્મ લાવ. એટલા સુખી લોકો આ અમદાવાદમાં છે.